રાજ્યની અંદર કોવિડ-19ને લઈને ક્યાંક ને ક્યાંક લોકો ભયના માહોલમાં છે, તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે હાલમાં જે ખેડૂતો છે એ પણ આ ભરડાની અંદર ભરડાયા હોય સપડાયા હોય તેવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના જોવા મળી રહ્યા છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે એક પછી એક કુદરતી હોનારતોનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલાં તીડનું આક્રમણ, ત્યારબાદ બરફગોળા, ત્યારબાદ જે વાવાઝોડારૂપી જે કુદરતી આફતો હતી, અને હાલમાં જે કહી શકાય કે કોવિડ-19ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં છે, અને આની માઠી અસર ખેડૂતો પર પણ જોવા મળી રહી છે. જેમ કે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તે મોટા પ્રમાણમાં જે શાકભાજીઓનું ઉત્પાદન હતું તે વાવેતર કર્યા હતા, પણ હાલ તો તેમને પર જે ભાવ જે કહી શકાય કે પોષણક્ષમ જે ભાવ કહેવાય એ હાલમાં મળી નથી રહ્યા, અને રાજ્ય સરકાર જોડે તેમજ કેન્દ્ર સરકાર જોડે એક જ માંગ કરી રહ્યા છે કે આ ખેડૂતોને કંઈક અલગથી યોજના બનાવવામાં આવે અને એમને પોષણક્ષમ ભાવ આપવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. અને અમારું જે ગઈ સાલ કરતાં આ સાલની પેરિટી બહુ નીચી છે. જે મહત્તમ ભાવ મળતા હતા, ગઈ સાલ મરચા 50 રૂપિયા કિલો જતા હતા, એ અત્યારે હાલ 8 થી 10 રૂપિયાના ભાવ મળે છે, અને ખેડૂતોને ખૂબ જ નુકસાન છે. તુરિયા છે, રીંગણ છે, ભીંડા છે, એ બધું એની અંદર મહત્તમ ભાવ મળતા નથી, કારણ કે બારે ગાડીઓ લોડ થતી નથી, અને બહારલા જે ગામડાના ગ્રાહક છે એ પણ આવતા નથી, એના કારણે અમારે માલનું ખૂબ જ નુકસાન પડી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં મહત્તમ ખર્ચ અમારે જે રેગ્યુલર થતું હોય એટલું જ થાય છે, મજૂરી પણ વધી જાય છે, પણ એના સામે અમને વળતર મળતું નથી. પહેલાં ભાવ શું હતા, અત્યારે ભાવ શું છે? પહેલાં મરચાંના ગઈ સાલ 50 રૂપિયા કિલો જતી હતી, એની જગ્યાએ અત્યારે 7-8 રૂપિયાના ભાવ ચાલે છે, અને ભીંડાની અંદર 25-30 રૂપિયાના ભાવ હતા, અત્યારે 10 રૂપિયાના ભાવ ચાલે છે. શક્કરટેટીની અંદર પણ એવું જ છે કે પહેલાં ગઈ સાલ 20 રૂપિયા કિલોના ભાવ હતા, અત્યારે 6-8 રૂપિયાના ભાવ ચાલે છે. એની અંદર પણ ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન છે. તો આ લોકડાઉનના કારણે ખેડૂતોની ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. અને બીજું તો શાકભાજીની અંદર અમુક વસ્તુઓ ગવાર છે, પછી એ વસ્તુઓ ફેલ કરીને ખેડી નાખવામાં આવેલ છે, જેથી આ જો લોકડાઉનની અસર ખેડૂતો ઉપર ખૂબ જ વર્તાઈ જોવા મળે છે. અને હાલ બજારના રિટેલ ગ્રાહક આવે છે એના હોલસેલ ભાવે અમે આપીએ છીએ અને મજૂરી જોગા કાઢીએ છીએ, અને હાલની અંદર કોઈ અમને વળતર નફો પણ નુકસાનમાં. અત્યારે માલ ક્યાં વેચો છો? અત્યારે હાલ તો ખેત બજારની વસ્તી આવે છે અહીંયા લેવા માટે, રિટેલ આપીએ છીએ અમને બજાર ભાવ, જે હોલસેલ ભાવ ચાલતા હોય એ ભાવે. માલ અત્યારે હાલની અંદર ખૂબ જ બગડે છે અમારો, અને ખેડૂતોની ખૂબ જ કપરી પરિસ્થિતિ છે હાલની અંદર. છે કારેંગા છે, તુરિયા છે, રીંગણ છે, બહુ મોટા થઈ ગયા છે. અમારે લોકડાઉન હિસાબે મને ભાવ મળતો નથી, અને અમને ખૂબ નુકસાન આવી ગયું છે. ખાતર બિયારણમાં નાખી અમને કોઈ ભાવ મળ્યા નથી, કોરોના હિસાબે કોઈ મળ્યા નથી ભાવ. બરાબર અમને છૂટક આપવામાં માણસો કુવા પર આવે છે, અમે એના ભાવ ભાવ અમે આવે છે, અમે કોઈ ખાસ મળતો નથી. લોકડાઉનમાં બજારમાં જવા મળતો નથી, અમને ખર્ચમાં કોઈ બાકી રાખ્યું નથી, કોઈ ભાવ મળતા નથી. અમારે શું ભાવના શાકભાજી હતા અને હાલ શું ભાવના મળે છે? શાકભાજીમાં કોઈ ભાવ ચાલતા નથી, શું કરે, ભાવ કોઈ મળતો નથી અમારે. અને કોઈ જેમ ભાવ લઈને જાય છે લોકો જતા નથી, બજારમાં જવા મળતો નથી અમારે. ખેતરમાં કોઈક ભાગ્ય કુવા પર જવા ચાલી, બાકી મોટા થઈ ગયા, કારેંગા મોટા થઈ ગયા, તુરિયા મોટા થઈ ગયા, બધું નુકસાન ખૂબ આવી ગયું. મારે દી છે, ગવાર છે, ભાજી છે, તરલતાની પાલક છે, પણ એમાં કોઈ ભાવ દીજા મળતા નથી, કશું ભાવ મળતા નથી એમાં. હવે પહેલાં લીટરમાં જાય તો એ ભાવે, હવે લીટરમાં જાય છે, હવે એનું માર શું કરવાનું કહો. અત્યારે માલ ક્યાં જાય છે? અત્યારે માલ હોલસેલમાં જાય છે, પણ કશું ભાવ મળતા નથી. ક્યાં વેચો છો? આ દિયોદર. અને હવે કુવા ઉપર લેવા આવે, કોઈ ભાવ બીજા મળતા નથી, હવે એનું શું કરવાનું કહો. આગળ ભાવ વધતા નથી, કોઈ પેલા દાતો થરા ને ડીસા દાતો, હવે કોઈ આગળ વધતો છે નહીં. હવે લીટરમાં જાય છે એને ભાવ, કોઈ મને ભાવ મળતા છે નહીં. સરકારનું શું કહેવા માંગો છો? સરકાર શું કહેવા માંગે છે, હવે એનું કોઈ અમારે નિર્ણય લાવવું જોઈએ કે હવે માલ બગડે રહ્યો છે ઘણો બધો, હવે એનું શું કરવું રહ્યું? વર્ષો વર્ષ ભાવ મળતા, હું કશું ભાવ મળતા છે નહીં. ગુજરાત ન્યૂઝ છે, રાજુ પુનડિયા, ડીસા.